બેક્ટેરિયલ ડિસીઝ ઓફ બ્રેઇન તો બ્રેઇન અથવા નર્વસ સિસ્ટમમાં થતા બેક્ટેરિયાથી ડિસીઝ એમ ફર્સ્ટ છે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ મેનિન્જાઇટિસ એટલે શું બેક્ટ બ્રેઇન અને સ્પાઇનલ ફ્લુઇડ કોડના આજુબાજુ એક ફ્લુઇડ વહે છે જેને શું કહેવાય સેરિપ્લો સ્પાઈનલ ફ્લુઇડ એ ફ્લુઇડના ત્રણ લેયરો હોય છે એને શું કહેવાય મેનિન્જાઇસ અને એમાં જો રોગ થાય એમાં ઇન્ફેક્શન થાય એને શું કહેવાય મેનિન્જાઇટિસ તો એમાં ફર્સ્ટ છે બેક્ટેરિયલ મેન્જિન્જાઈટિસ એ ત્રણ બેક્ટેરિયાઓથી થાય છે સ્ટેપ્ટોકોકસથી નાઇજેરિયાથી અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાથી ફર્સ્ટ હતું હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા બીજું છે નાઇજેરિયા અને ત્રીજું સ્ટેપ્ટોકોકસ ત્રણેયના સિમ્ટમ્સ એક જેવા છે સિમ્ટમ્સમાં શું છે કે ફર્સ્ટ થાય હેડેક એક પછી ન્યુઝુયા એટલે ચક્કર આવવા ચેન ના મળવું પછી વોમિટિંગ પછી ધીમે ધીમે એને પેરાલાઇસિક અથવા શોક આવવા પછી એને કોમામાં જવું અને ડેથ આ બધા એના સિમ્ટમ્સ છે ત્રણ અલગ અલગ બેક્ટેરિયાથી થાય છે પણ સિમ્ટમ્સ બધાના એક જેવા છે અને ત્રણેય નાના બાળકોમાં વધારે થાય છે છ મહિનાથી બે વર્ષના બાળકોમાં વધારે થાય છે એટલે ત્રણેય લખો ત્યારે વધુ ખાલી બેક્ટેરિયાના નામ પોઝિટિવ એજન્ટ બદલાશે એના સિમ્ટમ્સ અને કેવી રીતે થાય છે એ બધું એનું એ જ રહેશે સેકન્ડ છે નાઇજેરિયા મેનિન્જાઈટિસ અથવા મેનિંગનો કોકલ મેનિન્જાઈટિસ એનાથી થાય તો નાઇજેરિયા મેનિન્જાઈટિસથી થાય એ શું છે ધીસ ઇઝ એન એરોબિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા વિથ અ પોલીસેકેરા કેપ્સ્યુલ આ ત્રણેય બેક્ટેરિયા છે એ હિમોફિલસ અને નાઇઝેરિયા એ ત્રણેય કેપ્સ્યુલ બનાવે છે એના લીધે એ બ્રેઇનમાં ડિસીઝ કરી શકે છે કેમ બ્રેઇનમાં ના કરી શકે બીજા ડિઝીઝ કેમ કે બ્રેઇન અને બ્લડ બ્રેઇન બેરિયર હોય છે એને પાર નથી કરી શકતા પણ આ બેક્ટેરિયા છે એ જે કેપ્સ્યુલવાળા છે એટલે એ પાર કરી શકે છે અને આ બેક્ટેરિયા શું બનાવે છે તો એન્ડોટોક્સિન્સ બનાવે છે એટલે એન્ડોટોક્સિન્સ બનાવે છે ટોક્સિન્સ એને પોતાના શરીરની બહાર કેપ્સ્યુલની બહાર રિલીઝ કરશે અને એના લીધે આપણને ઇન્ફ્લામેશન થશે તો આ એને આપણે કિલ પણ કરીશું આપણા શરીરને એન્ટીબોડીઝ બનાવીને કિલ પણ કરશે ને તો પણ એને એન્ડોટોક્સિન્સ એનું ટોક્સિન્સ રિલીઝ કરી નાખ્યું હશે તો આપણને ડિસીઝ થશે જ અને એન્ડોટોક્સિન સામે આપણું બોડી એન્ટીબોડીઝ નહીં બનાવતું એટલે એના સામે પછી આપણને રોગ થઈ જ જાય ધ સિમ્ટમ્સ ઓફ મેન મેનિનોકોકલ મેનિન્ટાઈટીસ આર મોસ્ટલી કોઝ બાય એન્ડોટોક્સિન્સ ધેટ ઇઝ પ્રોડ્યુસ વેરી રેપિડલી એન્ડ ઇઝ કેપેબલ ઓફ કોઝિંગ ડેથ વિદ ઇન જસ્ટ ફ્યુ અવર્સ એટલે જ્યારે ઇન્ફેક્શન થશે એના થોડાક કલાકમાં જ આપણને ડેથ થશે કેસ ઓફ મેનિન્જનોકોકલ મેનિન્જાઇટિસ ટીપિકલી બિગિન્સ વિથ થ્રોટ ઇન્ફેક્શન એટલે ગળાના ઇન્ફેક્શનથી ચાલુ થશે પછી બેક્ટેરિયામિયા થશે પછી ઇવેન્જ ઇવેન્ચ્યુઅલી મેનિન્જાઇટિસ થશે બે વર્ષથી નાના બાળકોમાં થાય છે અને આની મોર્ટાલિટી રેટ નાઇન ટુ ટ્વેલ્વ પર્સન્ટ છે એટલે જો એ એન્ટિબાયોટિક્સ આપવામાં આવે તો એની નાઇન ટુ ટ્વેલ્વ પર્સન્ટ છે મોર્ટાલિટી રેટ એટલે શું કે આટલા લોકો આ રોગ થયા પછી મરી જાય છે એને શું કહેવાય મોર્ટાલિટી રેટ જેટલું મોર્ટાલિટી રેટ વધારે એટલા એની ડેથ વધારે થશે એટલું એ વધારે સિરિયસ ડિસીઝ છે પછી છે સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા મેન એન્જાઈટીસ એટલે જે સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા આપણને કરે છે એ બ્રેઇનમાં જતું રહેશે તો જે મેનેન્જાઈટિસ કરશે એને શું કહેવાય સ્ટેપ્ટોકોકસ નિમોનિયા મેનિન્જાઇટિસ એના સિમ્ટમ્સ પણ એના જેવા જ છે એ શું છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ કેપ્સ્યુલેટેડ બેક્ટેરિયા છે કેપ્સ્યુલેટવાળા બેક્ટેરિયા છે પછી એના એ કોનામાં થાય છે તો ચિલ્ડ્રન્સ બિટવીન એજીસ ઓફ વન મંથ ટુ ફોર યર્સ ચાર વર્ષ સુધીના બાળકમાં થાય છે એનું મોટાલીટી રેટ સૌથી વધારે છે વેરી હાઈ અબાઉટ થર્ટી પર્સન્ટ ઇન ચિલ્ડ્રન એન્ડ એટી પર્સન્ટ ઇન એલ્ડરલી એટલે જો અડલ્ટ્સમાં થશે તો એટી પર્સન્ટ લોકો એનાથી મરી જાય છે એ ખૂબ જ હાઈ મોટાલીટી રેટ કહેવાય બધા જ બેક્ટેરિયલ મેનેન્જાઈટિસનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ બેક્ટેરિયલ મેનેન્જાઈટિસ બધા હતા સ્ટેપ્ટોકોકસ હિમોફિલસ નાઇજીરિયા એ બધાનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ એટલે ગમે તે એક લખો તો પણ આ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ લખવાની તો એ છે ડાયગ્નોસિસ એટલે એને કેવી રીતે ઓળખીશું કે આ રોગ જ થયો છે તો એને બ્રેઇનમાં રોગ થયો હશે તો આપણે એનું બ્લડ લઈને તો ખબર પડશે નહીં તો આપણે એના માટે શું કરવું પડશે સેરેબ્લો સ્પાઇનલ ફ્લુઇડ લેવું પડશે એટલે બ્રેઇન અને સ્પાઈનલ કોડમાં જે આજુબાજુના લેયરમાં જે ફ્લુઇડ વહે એ કાઢવું પડશે એ કેવી રીતે કાઢીશું તો એના માટે સ્પાઇનલ ટેબ અથવા લંબર પંક્ચર એવું કહેવાય એટલે મોટી લાંબી સોય આવે જે આપણા કરોડરજ્જુમાં અથવા બ્રેઇનમાં નાના મગજમાં નાખવામાં આવે અને પછી જે લિક્વિડ હોય એમાં વહેતું એને ખેંચવામાં આવે એ લિક્વિડ સેરેબ્રોસ્પાઈનલ ફ્લુઇડને ખેંચી અને પછી એને ટેસ્ટ કરવાનું હોય એને શું કહેવાય સ્પાઇનલ ટેબ અથવા લંબર પંચર એનાથી આપણે લિક્વિડ કાઢીને પછી ચેક કરવાનું એને બધી રીતે ચેક કરવામાં આવે માઇક્રોસ્કોપિક ચેક કરવામાં આવે એગ્લુટિનેશન ટેસ્ટ કરે બધી રીતે ચેક કરીને બેક્ટેરિયાની ઓળખ કરવામાં આવે પછી એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરાય તો જયારે પણ આ રોગની સંભાવના હોય તો એ લોકો દવા પહેલા જ ચાલુ કરી નાખે દવા શું ચાલુ કરશે એ લોકો ખબર નહીં હોય કે કયા બેક્ટેરિયાએ કર્યું છે એટલે શું કરશે એ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ વાપરશે એટલે બધા જ ટાઈપના બેક્ટેરિયા કિલ થાય એવી દવા આપવાનું ટ્રાય કરશે એટલે જેનું પણ ઇન્ફેક્શન થયું હશે એ કિલ થાય એટલે શું કહેવાય બ્રોડ સ્પેક્ટ્રમ થર્ડ જનરેશન થાય છે થી થયું છે હિમોફિલો એટલે એને સ્પેસિફિક એની એન્ટિબાયોટિક્સ આપવામાં આવે એમાં શું બીજું છે વેન્ટકોમાઈસી હવે સેકન્ડ રોગ છે લિસ્ટરોસિસ અત્યાર સુધી તમને બ્રેઇનમાં એવું પૂછાય છે કે બેક્ટેરિયલ ડિસીઝ ઓફ બ્રેઇન એવું ઓછું પૂછાય છે એના બદલે શું પૂછાય તો લિસ્ટ્રોસિસ લખો એટલે અલગ અલગ ડિસીઝના નામ લખીને એટલે તમારે બ્રેઇનના બધા જ ડિસીઝ તૈયાર કરવા પડે કેમ કેમ કે એમ કદાચ તમે લિસ્ટ્રોસિસ બાદ કર્યું ગમે તે બ્રેઇનના પૂછાય તો ગમે તે લખી દો પણ લિસ્ટ્રોસિસ જ નામ લખીને પૂછાયું તો તમારે લિસ્ટ્રોસિસ જ લખવું પડશે પછી ટીટાનસ પૂછાયું તો તમારે ટીટાનસ જ લખવું પડશે વ્યુચાલિઝમ પૂછાય તો વ્યુચાલિઝમ લખવું પડશે એટલે જે બ્રેઇનના ડિસીઝ છે એ બધા શું થાય છે કે અલગ અલગ એ લોકો પૂછી શકે છે લેપ્રોસી બહુ જ પૂછાય છે અલગ જથી જ પૂછાય છે એવું નહીં પૂછાતું કે બેક્ટેરિયલ ડિસીઝ ઓફ બ્રેઇન લખો એના બદલે એવું પૂછાય કે લેપ્રોસી લખો તો પછી તમારે લેપ્રોસી વાંચેલું હોવું જોઈએ પછી રેબીઝ અલગથી પૂછાય છે અને સીજે ઝેડ એ સીજેડી અલગથી પૂછાય છે એટલે તમારે આ બધા ડિસીઝ એકલા એકલા પણ કરવા પડશે કેમકે એકલા પણ પૂછાય છે અને આખું બ્રેઇન નું પૂછાશે તો તમારે આખું લખવું પડશે હવે છે લિસ્ટ્રોસિસ અત્યાર સુધી બેક્ટેરિયલ મેનિન્જાઇટીસ હતા અને એના ત્રણ પાર્ટ હતા હવે આ છે લિસ્ટ્રોસિસ કોઝિટિવ એજન્ટ છે લિસ્ટ્રે લિસ્ટેરિયા મોનોસાઇટોજિન્સ ઇટ ઇઝ ગ્રામ પોઝિટિવ રોડ નોન ટુ કોઝ સ્ટીલ બર્થ એન્ડ ન્યુરોલોજિકલ ડિસીઝ ઇન એનિમલ્સ એન્ડ હ્યુમન્સ એટલે ગ્રામ પોઝિટિવ રોડ બેક્ટેરિયા છે અને શું થાય છે આ આ રોગ થાય તો સ્ટીલ બર્થ અથવા અપોર્શન થાય છે એટલે પ્રેગ્નેન્ટ લેડીઝમાં થશે તો એ સ્ટીલ બર્થ એટલે વહેલા જન્મ જન્મી જાય બાળક અથવા અબોર્શન થાય એટલે બાળક ગર્ભમાં જ મરી જાય એના લિસ્ટ્રોસિસને લીધે આવા રોગ થાય છે સિમ્ટમ શું છે તો ડિસીઝ એપિયર્સ ઇન ટુ બેઝિક ફોર્મ્સ ઇન ઇન્ફેક્ટેડ અડલ્ટ્સ એઝ એન ઇન્ફેક્શન ઓફ ધ ફિટસ એન્ડ ન્યૂબોર્ન એટલે અડલ્ટ્સમાં થશે અને પ્રેગ્નેન્ટમાં થશે તો ન્યુબોનમાં અથવા ફિટસમાં ગર્ભમાં જ આ રોગ થાય છે ઇન અડલ્ટ હ્યુમન્સ ઇટ ઇઝ યુઝઅલી માઇલ્ડ એન્ડ ઓફન સિમ્ટમલેસ જો એ અડલ્ટ્સમાં થશે તો એને કશું થતું નહીં વધારે અને જો એ પ્રેગનેન્ટમાં થશે ઇન્ફન્ટમાં થશે તો એ એના લીધે ડેડલી પરિણામ આવે છે ધ માઇક્રો સમટાઇમ્સ સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ

આની મોટાલિટી રેટ ફિફ્ટી પર્સન્ટ છે એટલે આમાંથી આ રોગ થશે તો ફિફ્ટી પર્સન્ટ ચાન્સ છે કે એ માણસ મરી જ જશે પછી લિસ્ટેરિયા મોન સાઇટોજેનિસિસ ઇન ધ બ્લડ સ્ટ્રીમ એન્ડ કોઝીસ વાઇડ રેન્જ ઓફ ડિસીઝ કન્ડિશન્સ એસ્પેશલી સેપસીસ પ્રેગનેન્ટ લેડીઝમાં થશે તો આ ડેન્જરસ ડિસીઝ છે એ શું કહેવાય છે તો ફિટમાં જાય ઇન્ફેક્ટેડ બાય પ્લેસેન્ટા એટલે પ્લેસેન્ટાની અંદર જઈને ઇન્ફિટસમાં જઈ શકે છે પછી એના લીધે અબોર્શન અથવા સ્ટીલ બોન્ડ બોન્ડ થાય એટલે એ વહેલા બાળકનો જન્મ થઈ જાય જો ઇન્ફન્ટમાં એટલે બાળકમાં ગર્ભમાં જ થઈ જશે તો એની મોર્ટાલિટી રેટ સિક્સટી પરસેન્ટ છે એટલે એના લીધે અબોર્શન થઈ શકે છે સાહીઠ ટકા લોકોનું અબોર્શન થઈ જાય છે પછી આ કેવી રીતે થાય છે તો ફૂડબોન ડિસીઝ છે એટલે જો રેડી ટુ ઇટ મીટ હોય છે જે ડબ્બાઓમાં કેનમાં વેચાતું હોય છે જે બહુ ટાઈમ પછી ખાવાનું હોય જેમાં પ્રિઝર્વેટિવ્સ વધારે હોય એ બધા ફૂડ ફૂડમાંથી આપણને થઈ શકે છે અથવા ડેરી પ્રોડક્ટ્સમાંથી એટલે જે ડેરી પ્રોડક્ટ્સ ચોકલેટ્સ પછી દૂધ દહીં એ બધામાંથી પણ થઈ શકે છે ડાયગ્નોસિસ કેવી રીતે કરાય તો એનું ગ્રોથ મીડિયા ઉપર ડાયગ્નોસિસ કરી શકાય છે એટલે આપણામાંથી સેમ્પલ લઈ થ્રોટમાંથી સેમ્પલ લઈ અને એનું ગ્રોથ કરાવીને કરી શકાય છે પછી એનું ડીએનએ પ્રોબિંગ કરાય અને પછી એની ટ્રીટમેન્ટ પેનિસિલિન જીથી એની ટ્રીટમેન્ટ એન્ટીબાયોટિક્સ આપીને થઈ શકે છે